જ્યારે પણ આપ પરીક્ષાની તૈયારી કરતા હો મેઇન્સ માટે ત્યારે ધ્યાન એ રાખવાનું કે એટલીસ્ટ છેલ્લા 8 થી 10 મહિનામાં જેટલું પણ કરંટ અફેર્સ આવ્યું છે એના હાઇલાઇટિંગ પોઈન્ટ્સ તમારી પાસે તૈયાર હોવા જોઈએ. પ્રશ્નો એની જ આસપાસ પૂછાય છે. એ સમય હવે ગયો કે જ્યાં આગળ ટ્રેડિશનલ ટાઈપના ક્વેશ્ચન્સ આપણી સામે આવે કે ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ તમે લખી નાખો, અને કદાચ જો એવા સવાલ આવતા પણ હોય તો એની પાછળ પણ કોઈક ને કોઈ કરંટ અફેર્સનો મુદ્દો હશે જ. ફોર એન એક્ઝામ્પલ, હમણાં જ આપણે જોયું હશે છેલ્લા એક અઠવાડિયામાં જ એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે, અને એ છે સંગમ એજ વિશે, દક્ષિણ ભારતની અંદર જે સંગમ યુગ થઈ ગયો એના વિશે. અત્યાર સુધી આપણે જે ઇતિહાસ ભણ્યા છીએ એમાં એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે ત્રીજી સદીથી એટલે 300 BC to 300 AD આ 600 વર્ષનો સમયગાળો એ સંગમ યુગનો છે. પણ અત્યારે જે એક્સકેવેશન્સ થઈ રહ્યા છે એના પરથી માહિતી એવી મળી રહી છે કે કદાચ ઈસવીસન પૂર્વે 8મી સદીથી સંગમ યુગ અસ્તિત્વમાં હશે, કે જ્યારે ઉત્તર ભારતની અંદર આપણે ત્યાં વૈદિક યુગ ચાલતો હતો. તો માનવામાં આવે છે કે સંગમ યુગ તો ત્યારથી હશે. તો હવે મને આ વખતની મેન્સમાં સંગમ યુગ વિશે સવાલ પૂછાય, પૂછાવાની શક્યતા વધી જાય. એ સવાલ પૂછાય ત્યારે મારે એવું ના માનવું કે હિસ્ટ્રીમાં મેં જરૂર ટિપિકલ રીડિંગ રાખ્યું તો એમાંથી જ મને સવાલ પૂછાયો, બીજા કોઈ મુદ્દામાંથી ન પૂછાયો, આમાંથી કેમ પૂછાયો? કારણ કે સંગમ યુગ અત્યારે ચર્ચામાં છે. માય પોઈન્ટ ઇઝ હિસ્ટ્રીનું પણ કરંટ અફેર્સ હોય જે આપણે શોધતા આવડવું જોઈએ.